બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે સરકારને એક વિચિત્ર ચેલેન્જ કરી છે. ગેનીબેને જણાવ્યું છે કે સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં પડી રહેલા ગાબડાઓ કેનાલોમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાની ગવાહી આપી રહ્યા છે. ત્યારે સરકાર આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરશે તો ગેનીબેન ઠાકોર તેમને અભિનંદન પાઠવશે. હવે ગેનીબેન શું ખરેખર સરકારની તારીફ કરવા માંગે છે કે માત્ર આ એક જુમલો છે તે તો ગેનીબેન ઠાકોર જ જાણી શકે તેમ છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. સરકાર નિર્ણય લેશે તો અમે એમને અભિનંદન આપીશું. બાકી તો વાસ્તવિકતા એમને સ્વીકાર, નર્મદા કેનાલ ની અંદર જસપૌ લે છે તો અભ્યાસ પણ એમને સ્વીકારવો પડે. આજે ગૃહ ની અંદર છેક શિષ્ટ નેતૃત્વ સુધી આક્ષેપો કરવામાં આવ્યા, કેમ કે કોંગ્રેસ ની સરકારે નર્મદા ની કેનાલ પૂરી ન થાય એના માટે અંદર અનેક રોડા નાખ્યા. તો આ કેનાલ જ્યારે આવડો મોટો બંધ જ્યારે કોંગ્રેસ ની સરકારે બનાવ્યો અને એ બંધ ની અંદર આજે પણ ક્યાંય એક પણ એવો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો કે ક્યાંક ટેકનિકલ કારણે નુકસાન થાય. તો તમારો એક ખાલી કાચી કેનાલો બનાવેલી હોય એ પણ જો વારંવાર તૂટી જતી હોય તો જેટલો જજ લેવા માટે તૈયાર છો એટલો અબજેસ્ટ લેવા માટે તૈયાર થાય અને એ પણ તમારે વાતને સ્વીકારવી જોઈએ આવું મારું પોતાનું માનવું છે.